મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 4 જાન્યુઆરી શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર નજીક સિક્કા પાવર સ્ટેશનમાં 300 મીટર ઊંચી ચીમની ધ્વસ્ત કરવામાં આવી છે. ચીમનીના ઉપયોગથી કોલસા વડે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવતું હતું. ચીમની ખર્ચાળ હોવા ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી હોવાથી તોડી પાડવામાં આવી છે. GSECL તથા TPS દ્વારા ચીમની ધરાશાયી કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગુજરાત સરકારે હેલ્મેટના કાયદામાં છૂટ આપ્યા પછી સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. આ પછી રાજ્યમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરીથી ફરજિયાત થવાના એંધાણ મળ્યા હતા. આ મુદ્દે રાજ્ય સરકારે વાહન ચાલકોને રાહતના સમાચાર આપ્યા છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરી દીધો છે. સરકારે પોતાની સત્તાની મર્યાદામાં જ નાગરિકોને કાયદામાં છૂટ આપી છે. આમ રૂપાણી સરકારે હાલ હેલ્મેટ ફરજિયાત નહીં થાય તેવો સ્પષ્ટ સંકેત આપ્યો છે. દેવભૂમિ દ્વારકામાં આજે ગુજરાત રાજ્ય નગરપાલિકા પરિષદની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતેશભાઈ માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરિયા તથા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજળે બેઠકનું સંકલન કર્યું હતું. બેઠકમાં રાજ્યભરની નગરપાલિકાઓનો પ્રમુખ, ઉપપ્રમુખ વગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતા. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે જોડતો આમરણ ખારચિયા પુલ તૂટી ગયો હતો. સાંસદ પૂનમબેન માડમે નવા પુલના નિર્માણ માટે રજૂઆત કરી હતી, જેને પગલે રાજ્ય સરકારે ₹2.5 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાની મંજૂરી આપી છે. જામનગરમાં છેલ્લા 48 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો છે. લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. પવનની ગતિ પણ ધીમી થઈ છે, જેને કારણે લોકોને કાતિલ ઠંડીમાં રાહતનો અનુભવ થયો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.